नमस्कार बाळ दोस्तों, ऑनलाइन क्लास में आप सर्वनुं हार्दिक स्वागत छे। आना पहेलाना वीडियो में आपणे एक पोयम एटले के एक गीत जोयुं हतुं, जेमां एक पांच बाळको छे ए बेड उपर सूता होय छे। ए बेड उपर सूता होय छे, एमांथी एक नानुं बाळक एवुं बोले छे कि रोल ओवर रोल ओवर रोल ओवर। एमांथी एक जे पांच बाळको सूता होय छे एमांथी पहेली वखते चार बाळक ज वधे छे, एटले के एक पड़ी जाए छे अने चार बाळक बेड उपर वधे छे। एवी रीते नानुं बाळक छे ए घड़िए घड़िए वारे वारे एवुं बोले छे कि रोल ओवर रोल ओवर रोल ओवर। एम धीमे 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 करता ए पांचमांथी चार बाळको छे ए पथारीमांथी पड़ी जाए छे, अने हवे छेले एक ज बाळक छे ए पथारीमां वधे छे अने ए पथारीमां बेड उपर आरामथी સૂઈ જાય છે। બરાબર, જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો સૌથી પહેલાં જોઈ લેજો, જેથી કરીને તમને એ પણ પોએમ છે એ સમજાઈ જાય, કારણ કે આપણને એ પોએમમાંથી ઘણી બધી વખત પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે એ પણ આપણને ઉપયોગમાં આવી જાય। હવે આપણે સ્ટાન્ડર્ડ 6માં યુનિટ 1નો પાર્ટ 2 જોવાનો છે। પાર્ટ 1માં તો આપણે તે ગીત જોઈ લીધું છે, પાર્ટ 2માં આપણને એક મુખ્ય પાઠ આપેલો છે। બરાબર છે, એ પાઠ આપણને પરીક્ષામાં એના પ્રશ્ન જવાબ અને એમસીક્યુ પૂછાતા હોય છે, એટલે આ પાઠ પણ આપણે અગાઉના પાઠની જેમ શાંતિથી નિરાતે ધ્યાનથી જોવાનો છે। તો એ પાઠની એક્ટિવિટી કેટલામી છે? એક્ટિવિટી 8। ઇટ વોઝ અ કોલ્ડ ડે। કોલ્ડ ડે એટલે કેવું થશે? કોલ્ડ એટલે આપણે બધા જાણીએ છીએ કે ઠંડી, ઠંડુ, તો ઠંડીના દિવસો। બરાબર, એવો પાઠનું નામ છે। તો આપણને બધાને અથવા તો અમુક લોકોને ઠંડીના દિવસો ગમતા હોય, અમુકને ચોમાસાના દિવસો ગમતા હોય, અમુકને ઉનાળાના દિવસો ગમતા હોય, બહુ ઓછા હશે કે જેને ગરમીના દિવસો ગમતા હશે। તો આ શેનો પાઠ છે? શિયાળાના દિવસ। તો જો લાસ્ટ યર દેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે। તો અહીંયા એવું કહે છે કે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે દેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે, આપણા માટે ગયું વર્ષ એ બહુ ખરાબ હતું, આ પાઠમાં પણ ખરાબ હતું અને આપણા માટે પણ છેલ્લા બે વર્ષ છે માર્ચ મહિનાથી આપણે જે કોરોનાનો સામનો કરી રહ્યા છીએ એ આપણા માટે પણ બહુ ખરાબ સમય અત્યારે ચાલી રહ્યો છે। રિયલી એટલે ખરેખર, રિયલી એટલે શું થશે? ખરેખર, અને બેડ ડે બી એ ડી, બેડ એટલે ખરાબ, જ્યારે બી એ ડી હોય ત્યારે ખરાબ થશે, અને બી ઈ ડી હોય બી ઈ ડી બેડ એટલે પથારી થશે। બરાબર, ખાલી એક સ્પેલિંગનો ફરક છે પણ એનો આખો અર્થ છે એ બદલાઈ જતો હોય છે। એ ગયા વર્ષે શું હતું કે ઇટ વોઝ મંડે, એ ગયા વર્ષે સોમવારનો દિવસ હતો। યુઝ્યુઅલી, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, સામાન્ય રીતે દેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ। સામાન્ય રીતે મારા ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે, બટ બટ એટલે શું થાય? પણ, પણ ધેટ ડે, ધેટ ડે એટલે તે દિવસે, પણ તે દિવસે શું થયું? ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ, એ દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હાજર હતા। કે કયા દિવસે? તો કે સોમવારના દિવસે। ઇટ વોઝ રિયલી કોલ્ડ, તો કે એ દિવસે ખરેખર બહુ ઠંડી હતી। ઇટ વોઝ રેઇનિંગ અ લોટ, રેઇનિંગ એટલે શું થાય? વરસાદ પડવો। બરાબર, તે દિવસે ઠંડી હતી અને અલોટ એટલે ખૂબ વરસાદ પડ્યો હતો। ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, ડાર્ક એટલે કેવું? આમ તો ડાર્ક એટલે ઘાટું થાય, પણ અહીંયા
કાળું ડિબાંગ આપણે કહીએ ને, ઘણી બધી વખત આપણે નથી કહેતા કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા છે એમ. તો આઉટસાઇડ એટલે બારે આવું વાતાવરણ હતું એમ, કે વાદળો છે એ કાળા થઈ ગયા હતા, ગ્રે કલરના થઈ ગયા હતા. અને ધેર વોઝ નો સનશાઇન. સનશાઇન એટલે સૂર્ય પ્રકાશ, ક્યાંય પણ સૂર્યપ્રકાશ જોવા મળતો નહોતો. આઈ થિંક ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ દે વેર સિક. આઈ થિંક એટલે હું એવું વિચારું છું. શું વિચારું છું? કે ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ, વિદ્યાર્થીઓ સ્કૂલે હાજર નહોતા. બીકોઝ એટલે કારણ કે. 25માંથી 5 જ વિદ્યાર્થીઓ હાજર હતા. કારણ કે શું એનું કારણ હતું? તો કે ધે વેર સિક. સિક એટલે શું થાય? બીમાર. કારણ કે તેઓ બીમાર હશે એટલા માટે. તો બીમાર હોય તો ક્યાં હોય? તો કે ધેર વેર એટ હોમ. સ્કૂલે ના આવ્યા હોય તો તેઓ ક્યાં હોય? ઘરે હોય એમ. મે બી ધેર વેર ઇન અ બેડ. અને કદાચ, મે બી એટલે શું થાય? કદાચ તેઓ પથારીમાં હશે એટલા બીમાર હશે, એટલે તેઓ પથારીમાં હશે. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી છે એ અમારા ક્લાસ ટીચર છે, વર્ગ શિક્ષક છે. ઈ ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તેઓ હંમેશા સ્કૂલે હોય છે. ઓલવેઝ એટલે શું થાય? હંમેશા. તેઓ હંમેશા સ્કૂલે હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે. હંમેશાની જેમ, નેવર એટલે ક્યારેય નહીં. હી ઇઝ નેવર એટ હોમ. તેઓ સોમવારના દિવસે પણ ઘરે નહોતા. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. અને લાસ્ટ મંડે એટલે કે ગયા સોમવારે પણ એમાં કાંઈ ફેર હતો નહીં. સામાન્ય રીતે તેઓ સોમવારે તો સ્કૂલે જ હોય, ઘરે હોતા જ નથી. અને ગયા સોમવારે પણ એવું જ બન્યું. હી વોઝ નોટ એટ હોમ. તેઓ કાયમની જેમ ઘરે હતા નહીં. તો તેઓ ક્યાં હતા? હી વોઝ ઇન ધ ક્લાસરૂમ. તેઓ વર્ગખંડમાં હતા. બરાબર. એન્ડ ઇટ વોઝ કોલ્ડ. વર્ગખંડ કેવો હતો? તો કે કોલ્ડ એટલે ઠંડો હતો. હી વોઝ નોટ ઇન અ વાર્મ ક્લોથ્સ. વાર્મ એટલે શું થાય? વાર્મ ક્લોથ્સ એટલે ગરમ કપડાં. તેઓ સોમવારે સ્કૂલે તો હતા પણ એમને ગરમ કપડાં પહેરેલા હતા નહીં. ઇનફેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ. ફેલ્ટ એટલે અનુભવવું. અનુભવવું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ ઠંડી અનુભવતા હતા. ઇટ વોઝ અ ફ્રીઝિંગ. ફ્રીઝિંગ એટલે આમ એટલી ઠંડી હતી કે જાણે કે બરફ જામી જાય એટલી ઠંડી હતી એમ. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. સ્કૂલ કેવી લાગતી હતી? કે જાણે કે ફ્રીજ હોય. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. આપણે જાણીએ છીએ કે આપણા ફ્રીજમાં આપણે પાણી મૂકીએ છીએ ફ્રીઝરમાં, તો શું થાય છે? એ પાણીનું બરફ થઈ જાય છે. તો વિદ્યાર્થીઓ એવું અનુભવે છે કે સ્કૂલ છે એ રેફ્રિજરેટર હોય અને ક્લાસરૂમ છે એ શું હોય? ફ્રીઝરનું બોક્સ હોય, ખાનું હોય, એના જેવું એમને લાગતું હતું એમ. એન્ડ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. અને મિસ્ટર જોશી કેવા લાગતા હતા? કે જાણે કે બરફ હોય. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ. એ નાનકડો રૂમ છે એ બહુ ઠંડો હતો. કોલ્ડ 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 એમ. ઇટ વોઝ રેનિંગ હેવીલી. બારે જુઓ, અહીંયા બારીમાંથી તમને વરસાદ પડતો હોય એવું દેખાડે છે. અને હેવીલી એટલે ભારે. અને ભારે વરસાદ પડતો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. લેફ્ટ એટલે છોડીને જવું. અને હું સ્કૂલે ઘરે ઝડપથી વયો ગયો એમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ હવે કે આગળ શું થવાનું છે. બરાબર. આ એ ક્લાસનું ચિત્ર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. હવે આપણે આગળના વિડીયોમાં જોશું કે હવે પછી વરસાદ ઊભો રહે છે કે કેમ. 25 વિદ્યાર્થીઓમાંથી
આગળ હવે કેટલા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર રહે છે એ આપણે આવતા વિડીયોમાં જોશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે હોમવર્કમાં? તો કે હોમવર્કમાં તમારે આ પાઠના સ્પેલિંગ છે એ પાકી બુકમાં લખવાના છે. પાઠ પહેલો એમાં સ્પેલિંગ છે એ તમારે પાકી બુકમાં લખવાના છે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.